બેન આટલા રૂપિયામાં તો કંઈ નહીં થઈ શકે. જો તમારો પ્લોટ લેવો જ હોય તો પૈસાની વ્યવસ્થા તો કરવી જ પડશે. તમે જલ્દી નિર્ણય લો, નહીં તો મારી બીજી બે પાર્ટી સાથે વાત ચાલી રહી છે. જુઓ, મારે એ પ્લોટ લેવો જ છે. હું તમને છે ને એના પૈસા એક વીકમાં મોકલાવી દઈશ. હજુ એક વીક? જુઓ, મારે એ જગ્યા પર મારું ડ્રીમ હાઉસ બનાવવું છે, એટલે છે ને પ્લીઝ તમે એ જગ્યા કોઈને બતાવતા પણ નહીં અને કોઈને સેલ પણ નહીં કરતા. તમે ફાઇનલ લેશો એવી ગેરંટી આપો તો જ હું કોઈને નહીં વેચું. જુઓ, તમારે પાર્ટીને ટોકન આપવું હોય તો આપી દો, પણ મારું ડ્રીમ હાઉસ તો ત્યાં જ બનશે. મેમ, ઇડિયટ, તને કેટલી વાર કહું છું મારી કેબિનમાં આવતા પહેલા નોક કરવાનું. સોરી મેમ. ગેટ આઉટ. મે આઈ કમ ઇન મેમ? યસ. મેમ, મારે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. હા તો બોલે, હું તો જોડાઉં. મેમ, આપણા સ્ટોક બ્રોકરનો કોલ આવ્યો હતો. હા તો? મેમ, તમે એમને 20% સ્ટોક વેચવાની પરમિશન આપી છે? એક કામ કરો, તમે છે ને પાર્ટીને ટોકન આપી દો, પછી હું તમને પૈસા મોકલાવી દઈશ. ઠીક છે, તો હું નીકળું. હા, પણ પ્લીઝ આવ, પાર્ટી સાથે વાત કરીને ફોન કરવાનું ભૂલતા નહીં. ઠીક છે, હું તમને સાંજે કોલ કરું. ઓકે. તારામાં સેન્સ જેવું છે કે નહીં? બહારના કોઈ વ્યક્તિ સામે તું કંપનીની વાત કેવી રીતે કરી શકે? અને હા, સ્ટોક બ્રોકરને કહેજે નેક્સ્ટ ટાઈમથી છે ને ડાયરેક્ટ મારી સાથે વાત. ઓકે મેડમ, પણ તમે અચાનક 20% સ્ટોક કેમ વેચી નાખ્યા? કઈ પ્રોબ્લેમ થઈ છે? મારે તને બધા જ સવાલોના જવાબ આપવા જરૂરી નથી, અને મને કોઈ ખોટા સવાલો પૂછે ને એ મને જરાય ગમતું નથી, એટલે તું તારી હદ મારે ને વધારે સારું છે. પણ મેમ, નો મોર ડિસ્કશન. ઓકે, અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો, આ શેર વિશેની વાત છે ને એ આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ. ગોટ ઇટ? જી મેમ. અને જો કોઈને કઈ ખબર પડી ને તો તારી નોકરી જોખમમાં. બેટા, મને ખબર છે તારા જમવાનો સમય થઈ ગયો છે, પણ મારે એક કામ છે, એ પતાવીને આપણે તારા માટે દૂધ લેવા જઈએ. ઓકે, પહેલા આપણે અંકલ જોડે વાત કરી લઈએ, એમણે આપણી બહુ મદદ કરી છે. કઈ ખબર પડી? હા, તમને જે અજાણ્યા વ્યક્તિના ફોન આવે છે એ માણસનું નામ બિપિન છે. એ જ વ્યક્તિ સુવર્ણા બેનને પણ ફોન કરતો હતો. તમને આ વાત કોણે કરી? કિરીટે. કિરીટ? એ કોણ છે? એ અહીંયા અવારનવાર આવે છે, આમ તો કોઈ કામનો નથી, પણ આ વખતે આ વાત મેં એના મોઢે સાંભળી હતી. આ કિરીટ અત્યારે ક્યાં હશે? બહુ પાક્કું તો નથી ખબર, પણ મધુકર ચોક પાસે પત્તા રમવા બેસે છે. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. બેન, આશ્રમ રોડ. સોરી ભાઈ, મારે એક અર્જન્ટ કામ છે. મારે પણ અર્જન્ટ કામ છે. અરે, એક મિનિટ. અરે હિમુભાઈ, આશ્રમ રોડ તરફ જશો? હા, હું એ તરફ જ જઈ રહ્યો છું. અરે બહુ સરસ ભાઈ, આ રિક્ષામાં બેસી જાઓ. થેન્ક યુ. એ તમને આશ્રમ રોડ ઉતારી દેશે. એકદમ લેવિશ એન્ટ્રી હશે. ગેટમાં એન્ટર થતા જ એક મોટો ફાઉન્ટેન, ઘરની આગળ ગાર્ડનમાં અલગ અલગ ફૂલો, ઘરમાં દરેક વસ્તુ એકદમ એન્ટિક હશે. ટેરેસ પર ઓપન સ્વિમિંગ પુલ, અને દરેક કામ માટે અલગ અલગ સર્વન્ટ જે 24 કલાક મારી આગળ પાછળ ફરશે. આખા ઘરમાં હું છે ને જર્મન વુડનનું ફ્લોરિંગ કરાવીશ. સવારમાં ઉઠતાની સાથે જ 4 સર્વન્ટ મારી સામે પાણી, ટી, જ્યુસ અને બ્રેકફાસ્ટ લઈને ઊભા હશે. બસ એક વાર ઘર બની ગયું ને, પછી જો, પછી હું મહારાણીની જેમ રહીશ. શુભ રાશિ માટે ગુંદર પાક લઈને ગયો છે.
પણ રાશિ એની વાત નહીં માને. તું ચિંતા નહીં કર સુવર્ણા, શુભ સારી રીતે જાણે છે રાશિને કેવી રીતે મનાવવી. હા, હું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે શુભ ખાલી હાથે જ આવે. શુભ તો ગયો છે પણ એને રાશિ મળશે? રાશિ અત્યારે ક્યાં હશે શુભને કેવી રીતે ખબર પડશે? તું કેમ ના ગયો એની જોડે? અરે હું ત્યાં જ હતો. શુભ ક્યાં છે? રાશિએ ડબ્બો લીધો? રાશિએ શું કહ્યું? અરે ભાઈ મને કઈ જ ખબર નથી. શુભે મને કહ્યું ઘરે જા. એટલે તું અહીંયા આવતો રહ્યો એમ? પણ શુભનું માન તો રાખવું પડે ને. તો આની પહેલાય તને કેટલી વાર કીધું છે જા, ત્યાર તો તું નતો આવ્યો અને અત્યારે કેમ આવી ગયો? હા, પણ આજે મને કહ્યું કે ઘરે જા એટલે હું આવી ગયો. હવે આ વાતને લઈને તમે મારી સાથે ઝઘડો કરશો? ના ભાઈ ના, મને નક્કામા માણસ સાથે ઝઘડો કરવાનો કોઈ શોખ નથી. નક્કામો? હું નક્કામો? તને જ કહું છું, નથી સમજાતું. હે, મારી ભાષા નથી સમજાતી? એક કામ કરવા મોકલ્યો તો એમાંય તું ડબો વાળીને આવ્યો ખોટા રૂપિયા જેવો. બસ છાયા, તું કેમ એની સાથે આર્ગ્યુમેન્ટ કરે છે? આમ તો શુભ એકલો ગયો છે ને, એ જ સારું છે. એ બાને એ બંનેને સાથે થોડો સમય મળશે. આ તમે બરાબર કહ્યું, હું એટલે જ ઘેર આવી ગયો. જા ને ભાઈ, રસોડામાં જઈને તારું કામ કર અને તારી જીભડીને થોડોક આરામ આપો. બસ છાયા, હવે તમે લોકો શું કામ ઝઘડો છો? હવે તો શુભ પાછો આવશે ને ત્યારે જ ખબર પડશે કે રાશિએ ગુંદર પાકનો ડબ્બો રાખ્યો છે કે નહીં. તમે કેટલા સમયથી રિક્ષા ચલાવો છો? ઘણો સમય થઈ ગયો. અને ફેમિલી? ફેમિલીમાં કોણ કોણ છે? મારું ફેમિલી તો બહુ મોટું છે. અરે વાહ, નસીબદાર છો કે ફેમિલી સાથે રહેવા માટે. આટલી નાની દીકરીને સાથે લઈને બધું મેનેજ કેવી રીતે થઈ જાય છે? મહેનતથી કામ કરું છું એટલે બધું જ મેનેજ થઈ જાય છે. ઇન્ટરેસ્ટિંગ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાતો કરો છો તમે. તમારા હસબન્ડ બહુ જ લકી હશે, હે ને? તમારે ક્યાં જવાનું છે? જ્યાં તમે લઈ જાઓ. આગળ જ એક સફેદ મકાન છે, મારે ત્યાં જ જવાનું. અને અત્યારે તમારું બાળક બહુ જ નાનું છે એટલે તમારે આરામ કરવો છે. આરામ કરીશ તો મારા નક્કી કરેલા કામ અટકી જશે. તમે કહેતા હો તો હું કોઈ હેલ્પ કરું? હા બોલો ને, તમારે શું મદદ જોઈએ? 40 રૂપિયા આપશો? અરે 40 શું, તમે કોઈ એટલા શું થયું? તમારી જગ્યા આવી ગઈ છે, જલ્દી મારું ભાડું આપી દો તો હું નીકળું. જેમ રિક્ષા અચાનક બ્રેક મારવાથી રોકાઈ જાય છે એમ મારી લાઈફમાં પણ તારી ગેરહાજરીના કારણે બ્રેક લાગી ગઈ છે રાશિ. ખબર નહીં આપણે ક્યારે એક સાથે ડેસ્ટિનેશન પર પહોંચીશું. ચાલો સાહેબ, જલ્દી ભાડું આપો એટલે નીકળું. ઓ સાહેબ, તમારો સામાન ભૂલી ગયા. એ સામાન મારો નથી, એકવાર ચેક કરો, કદાચ તમારો હશે. તમને શું લાગે છે? મને કઈ ખબર નથી. મને ખબર છે કે તમે મમ્મી, દાદી, માસી બધા જ મને હેલ્પ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છો. એ રાત્રે ચાની દુકાન પાસે તમે ખાટલો લઈને આવ્યા હતા એ મને ખબર છે. મમ્મીએ પૂજામાં બોલાવીને મારી જાણ વગર રિક્ષામાં સામાનની થેલી મૂકી દીધી હતી અને ફરી આજે તમે કોઈ વસ્તુ લઈને આવ્યા છો. હું તમારા બધાની ભાવના સમજી શકું છું. મને ખબર છે કે તમને બધાને જ મારી ચિંતા છે. મને તકલીફ ના થાય એના માટે તમે બધા આખો દિવસ એ જ વિચાર્યા કરો છો કે કંઈ પણ કરીને મને મદદ કરો. આશી, મને સાચે જ નથી ખબર પડતી કે હું તને કેવી રીતે મનાવું, કેવી રીતે તારી માફી માંગું. એવું તો શું કરું કે તું ઘરે પાછી આવી જાય? તમારે આ બધું શું કામ કરવું છે? કારણ કે હું તારા વગર નથી રહી શકતો. રોજ સવારે ઉઠીને તારો ચહેરો જોવાની આદત પડી ગઈ છે.
અને એના વગર તો મારો દિવસ શરૂ જ નથી થતો.